હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર એટલે શું તો મિત્રો આ કાયદા હેઠળ અત્યારે તમે જે ગૌ ચોખાનું અનાજ લો છો રેશન કાર્ડ ઉપર એ જ આ કાયદો છે આ કાયદો અમલમાં આવ્યો ત્યારે તમે લોકો જે અનાજ લઈ રહ્યા છો એનો ઉપકાર આ કાયદાનો છે કારણ કે આ કાયદો અમલમાં લાવ્યા પછી જ મધ્યમ વર્ગને એપીએલ કાર્ડ છે જેની જોડે બીપીએલ અને અંત્યોદય એ લોકોને તો ઓલરેડી જ અનાજ મળતું હતું પણ જે એપીએલ છે મધ્યમ વર્ગના એ જે ગ્રાહકો છે એ લોકોને અનાજ નહોતું મળતું અત્યાર સુધી તો આ કાયદા હેઠળ લગભગ ત્રણ ચાર વર્ષથી અનાજ મળે છે અને હજી સુધી જે ખેડૂત મિત્રોને અનાજ મળતું નથી ગૌચોખા તો એ કઈ રીતે તમે મેળવી શકશો એના વિશેની આજે હું વાત કરીશ તો મિત્રો સૌ પ્રથમ તમારે શું કરવાનું રહેશે તો તમે આ વિડીયો પૂરો જોશો તો પ્રેક્ટિકલમાં હું તમને બતાવીશ ફોર્મનો નમૂનો કે આ પ્રકારનું ફોર્મ આવશે અને તમારે ભરવાનું રહેશે તો મિત્રો સૌ તમારે શું કરવાનું રહેશે તો તમારે તાલુકા લેવલે જવાનું રહેશે અને તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરીમાંથી તમારે રાષ્ટ્રીય અન્ન અધિકાર એટલે કે ઘઉચોખાનું અનાજ શરૂ કરવાનું ફોર્મ લેવાનું રહેશે તમને ઓફિસમાં ન મળે તો બાજુમાં ઝેરોક્સની દુકાનો હોય ત્યાંથી તમને મળી જશે કે ગૌ ચોખા અન્ન ફોર્મ આપો તે તમને આપશે પછી મિત્રો તમારે શું કરવાનું કે જેનું રેશન કાર્ડમાં મેન વ્યક્તિનું નામ હોય એના નામનું ફોર્મ જે તાલુકા સેવા સદનની બહાર નોટરી વકીલો બેઠા હોય એમની જોડે ભરાવી દેવાનું રહેશે પછી ત્રણ રૂપિયાની ટિકિટ ચોંટાડવાની રહેશે એના પછી તમારે એ ફોર્મ તલાટી શ્રી જોડે લઈ જવાનું રહેશે અને તલાટી શ્રી એમાં સિક્કા મારશે અને પછી મેન વ્યક્તિ છે જે ઘરના જેના નામનું રેશન કાર્ડ છે એમના તમામ ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બેંકની ચોપડી એમ દરેક ડોક્યુમેન્ટ્સ બરાબર અને બીજા જે ઘરના સભ્યો છે એમના પણ તમામ ડોક્યુમેન્ટ્સ નાના બાળકોનું આધાર કાર્ડ હોય પણ જે લોકો અઢાર વર્ષથી મોટી ઉંમરના છે એ લોકોનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બેંકની ચોપડી એમ તમામ ડોક્યુમેન્ટ્સ જે રનિંગ ડોક્યુમેન્ટ્સ કહેવાય આપણે એ બધા જોઈન્ટ કરીને પુરવઠા વિભાગમાં તમારે આ ફોર્મ આપી દેવાનું રહેશે પછી એ લોકો પ્રોસેસ કરશે અને તમને અનાજ મળશે મિત્રો આની સાથે સાથે જમીનની વિગત જેની જોડે જમીન હોય ઓછી કે જે પણ હોય તો આઠનો ઉતારો કદાચ લગાવવાની જરૂર પડે તો આપણે પ્રેક્ટિકલમાં જોઈએ આખા ફોર્મનો નમૂનો અને ટોટલ માહિતી હેલો ફ્રેન્ડ્સ આપણે જે હું વાત કરી એ પ્રમાણે કે જે રેશન કાર્ડ છે આપણું એમાં ઘઉં ચોખાનો જથ્થો જે આપણને મળે છે બરાબર એ કાયદાને શું કહેવાય તો રાષ્ટ્રીય અનસલામતી કાયદો તો મિત્રો આજે આપણે વાત કરીશું કે રાષ્ટ્રીય અન્ન કાયદો એટલે શું ઘણી વખત જનરલ નોલેજમાં પ્રશ્ન પણ પૂછાય છે તો સાથે સાથે પ્રશ્ન પણ તૈયાર થઈ જાય કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને શું મળે છે તો અનાજ મળે છે ગૌચોખા આ પ્રમાણે એનો જવાબ આવી શકે બીજું કે રાષ્ટ્રીય અન્ન કાયદા હેઠળ જે આપણા ખેડૂત મિત્રો છે એ લોકોને અનાજ નથી મળતું અને જેમનો સમાવેશ મધ્યમ વર્ગમાં થાય છે તો એ લોકોએ આ ગૌચોખાનો જથ્થો શરૂ કરવા માટે શું કરવાનું રહેશે એની પ્રોસેસ જોઈશું તો મારી પાસે એક ફોર્મનો નમૂનો છે જે જનરલી બધા તાલુકામાં સેમ જેવો જશે તો આપણે બેઝિક માહિતી જોઈ લઈએ કે સૌ પ્રથમ તમારે શું કરવાનું રહેશે તો આ પ્રમાણેનું ફોર્મ આવશે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો મિત્રો આ ફોર્મ તમને ક્યાંથી મળશે તો મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાંથી મળી રહેશે આ ફોર્મ યા તો એની આજુબાજુ જે ઝેરોક્ષ કોપીની દુકાનો હોય ત્યાંથી તમને આ ફોર્મ મળી રહેશે ત્યાં જઈને તમે કહેશો કે સિમ્પલ ભાષામાં કે ગૌ ચોખા શરૂ કરવાનું ફોર્મ આપો એ તમને આપશે એના પછી શું કરવાનું રહેશે તો એના પછી તમારે તલાટીશ્રી પાસે જવાનું રહેશે અને એ ફોર્મ તલાટીના સિક્કા કરાવવાના હોય છે તો મિત્રો સૌપ્રથમ તો બેસ્ટ રહેશે કે આ ફોર્મ લઈને તમે જે તે નોટરી વકીલો જે તાલુકા સેવા સદની પાસે બેઠેલ હોય છે જે સ્ટેમ્પ વેન્ડરનું ને એ બધું કામ કરતા હોય છે એ લોકો પાસે ભરાવી દેવાનું અને ત્રણ રૂપિયાની ટિકિટ ચોંટાડી દેવાનું મિત્રો આ ફોર્મ મધ્યમ વર્ગ માટે જે લોકોની પાસે જમીન ઓછી છે આર્થિક રીતે નબળા છે એ લોકોને જો લિસ્ટમાં નામ ન હોય એટલે કે અગાઉ મેં વિડીયો બનાવેલો છે કે જે લોકોના ઘઉ ચોખામાં કે જે લોકોના ચોખામાં નામ નથી એ લોકો કઈ રીતે શરૂ કરી શકીએ અને અગાઉના આપણા વિડીયો છે જ જેમાં તમે તમારું નામ જોઈ શકો છો જો એ લિસ્ટમાં નામ ન હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવાની રહેશે તો અહીં તમે ફોર્મ જોઈ શકો છો આ પ્રમાણેનું ફોર્મ છે ત્રણથી ચાર પત્તાનો જેમાં તલાટીના સિક્કા કરાવીને ઘરના મેન સભ્ય તેમજ દરેક જે તમામ આપણા ઘરના સભ્યો છે એમના ડોક્યુમેન્ટ્સ જોઈન્ટ કરવાના રહેશે જેવા કે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બેંકની ચોપડી આ વસ્તુઓ દરેક સભ્યની જોઈશે અને જે મેન હોય એની પણ તો આ દરેક ડોક્યુમેન્ટ્સ જોઈન્ટ કરીને તમે પુરવઠા વિભાગમાં આપી દેશો એ પછી અમુક સમય થશે એટલે તમારો અનાજનો જથ્થો ત્યાંથી જો પાસ થશે તો શરૂ થઈ જશે હવે એ જોવા માટે તમે શું કરશો તમે અગાઉ વાત કરીએ એ પ્રમાણે કે મેં વિડીયો બનાવેલો જ છે કે ઘઉં ચોખાનું નામ તમે લિસ્ટમાં જુઓ એ પ્રમાણેનો વિડીયો મારી ચેનલમાં છે તો તમે શોધી લેજો અને એમાં તમારું જો લિસ્ટમાં નામ આવી જશે તો સમજી લેવાનું કે તમને ગૌ ચોખા મળવાપાત્ર છે તો મિત્રો એ લિસ્ટમાં નામ દરેક મહિનાની પહેલી તારીખ પછી જોવાનું રહેશે જેથી મહિનાની અપડેટ આવે એટલે તમારું નામ આવી જાય તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે તો આવી જ સારી માહિતી સાથે મળીશું થેન્ક યુ